આજે આપણે બનાવીશું દૂધ પાક અને પૂરી શ્રાદ્ધ માટે બનાવીશું જે રીતે ટ્રેડિશનલ શ્રાદ્ધ માટે દૂધ પાક બને છે એ જ રીતે હું તમને બનાવતા શીખવાડીશ તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરીશું દૂધ પાક બનાવવા માટે તો અહીંયા આગળ આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકી દેવાની છે એની અંદર આપણે અડધી ચમચી એટલું ઘી ઉમેરીશું ઘી ઉમેરાઈ જાય પછી આપણે એની અંદર અડધો લીટર દૂધ ઉમેરવાનું છે દૂધ અહીંયા આગળ મેં ફૂલ ફેટવાળું લીધું છે ગેસની આંચ અહીંયા આગળ મીડિયમ રાખીને દૂધને ઉકળવા દેવાનું છે ત્યાં સુધીને આપણે અહીંયા આગળ એક નાની ચમચી કેસરને દૂધમાં પલાળી દઈશું જો કેસર ના હોય તો તમારે નહીં એડ કરવાનું અહીંયા આગળ મેં ચોખા પણ પલાળી દીધા હતા દૂધ પાક બનાવવા માટે બે ચમચી ચોખાને પંદરથી વીસ મિનિટ પહેલાં પલાળી રાખવાના અહીંયા આગળ તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થવા દૂધ સરખી રીતે ઉકળવા આવે પછી જ આપણે એની અંદર ચોખા ઉમેરવાના છે તો આગળ આપણે દૂધને સારી રીતે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધીશું એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે મોરને મિક્સ કરીશું આમાં એકલો જ ઘઉંનો લોટ જ લીધો છે તમે આમાં થોડોક સૂજી ઉમેરવા માંગતા હોય તો તમે થોડો સૂજી આની અંદર ઉમેરી શકો છો પછી આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધવાનો છે ધ્યાન રાખવાનું કે લોટ બહુ ઢીલો ના થઈ જાય આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે અને થોડું થોડું પાણી લઈ અને સારી રીતે મિક્સ કરવાનું છે અને લોટને આપણે સારી રીતે મસડવાનો છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે લગભગ એને મેને થી ત્રણ મિનિટ સુધીને મસળ્યો છે હવે આપણે લોટ બંધાઈ જાય પછી થોડુંક ઉપરથી તેલ લગાવીને ફરીથી એને અડધી મિનિટ જેવું મસડવાનો છે તો અહીંયા આગળ પૂરીનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને સાઈડ ઉપર રહેવા દઈશું અહીંયા આગળ તમે જોઈ શકો છો દૂધ ઉકળવા આવ્યું છે તો આ રીતે દૂધ ઉકળવા આવે પછી જે ચોખા છે એમાંથી પાણી કાઢી અને બધા ચોખા ઉમેરી દેવાના છે તો અહીંયા આગળ મેં બે મોટી જેટલા ચોખા લીધા હતા તમે એનાથી વધારે ચોખા કે પછી થોડાક ચોખા પણ ઉમેરી શકો છો હવે સારી રીતે મિક્સ કરવાનું છે ગેસની અહીંયા સ્લો જ રાખવાની છે જ્યાં સુધી ચોખા ખૂબ જ સરસ રીતે ચડી ના જાય ત્યાં સુધીને દૂધને ઉકાળવાનું છે અહીંયા આગળ લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ચોખાનો દાનો ચડી ગયો છે ખૂબ જ સરસ રીતે મેસ થઈ જાય છે તો બસ હવે આપણે બાકીની વસ્તુ ઉમેરવાની છે તો અહીંયા આગળ આપણે જે કેસરવાળું દૂધ તૈયાર કરીને રાખેલું તે બધું જ આની અંદર ઉમેરી હંમેશા ધ્યાન રાખવાનું કે ચોખા ચડી જાય પછી જ ખાંડ ઉમેરવાની છે તો આગળ કેસરવાળું દૂધ ઉમેરાઈ જાય પછી આપણે બાકીની વસ્તુ ઉમેરીશું અહીંયા આગળ મેં એક ચમચી ચારોડી ઉમેરી છે દૂધ પાકમાં હંમેશા ચારોડી તો હોય જ છે તો એને જરૂરથી ઉમેરવી હવે અહીંયા આગળ ત્રણ મોટી ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ સારી રીતે મિક્સ

પૂરી બનાવવા માટે લોટ સેટ થઈ ગયો છે સારી રીતે મસળી લઈએ એની અંદરથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના છે તો તમને જેટલી નાની મોટી સાઇઝની પૂરી ગમે તો તમારે આ રીતે થોડોક હાથ તેલવાળો કરી અને પછી લુવા તૈયાર કરી લેવાના છે તો અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં બધા લુવા તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે પૂરી બની લઈશું તો અહીં આગળ તમે જોઈ શકો છો બહુ પતલી પૂરી નથી કરવાની હલકી થીક પૂરી રાખવાની છે તો અહીંયા આગળ મેં પૂરીને વણી લીધી છે સેમ રીતે આપણે પૂરીને બનાવી લઈશું અને સાથે જ તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા આગળ સેમ રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે પૂરીને ઉમેરી દેવાની છે હલકા હાથે ઉપરથી પ્રેસ કરશો એટલે પૂરી ફૂલીને તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે પૂરી તૈયાર થઈ ગઈ છે તો આપણી આ સરસ પૂરી તળાય એટલે એક કાઢ્યા પછી આપણે બીજી પૂરીને પણ મૂકી અને આ જ રીતે તમે હલકા હાથે પ્રેસ કરશો તો પૂરી એકદમ સરસ રીતે તળાઈ જશે તેલ ખાસ સરખી રીતે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તો બસ આપણી આ પૂરી પણ તળાઈ ગઈ છે સેમ રીતે બીજી બધી પૂરી બનાવી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે માટેનું દૂધપાક અને પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ જ રીતે દૂધપાક અને પૂરી બનાવજો તમને જો શ્રાદ્ધ માટેની થાળીની રેસિપી જોઈતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો